टेक्स्टबुक ना यूनिट नंबर 4 ना पहला पार्ट में मळ्या हता। ए वीडियो तमे ना जोयो होय तो जरूर थी जोई लेजो। अगर बाकी रही गयो होय तो नीचे डिस्क्रिप्शन बॉक्स में एनी लिंक आपेली छे। हवे ए वीडियो में आपणे चर्चा एवी करी हती के भारत में खूब गर्मी पड़े छे अने आ गर्मी ने अपने योग्य रीते कई रीते अपना फायदा माटे उपयोग में लई शकाय। पछी बात करी थी के आ गर्मी ने अपने इलेक्ट्रिसिटी में केवी रीते रूपांतर करी शकीए अने आ ऊर्जाना स्त्रोत्र सिवाय अपने अन्य ऊर्जाना स्त्रोतनी पण वात करी थी के पाणीमांथी भी ऊर्जा मळी शके छे, कोळसामांथी मळी शके छे, पवनमांथी मळी शके छे अने बीजी घणी बधी बाबतोमांथी ऊर्जा प्राप्त थई शके छे। तो आजे आपणे जोईए पार्ट 2 पेज नंबर 32 पर। तो जोईए आगळ। हवे आनी अंदर तमाम वीजळी सिवायना रस्ताओनी अहींया वात करेली छे। जो अत्यारे साइंटिस्ट हेव जनरेटेड इलेक्ट्रिसिटी फ्रॉम द सनरेज। वैज्ञानिकोए सूर्यना किरणोमांथी वीजळीने जनरेट यानी के उत्पन्न करी छे। इनफेक्ट वास्तवमां believe that in a warm country like India, the sun can be a major source of energy. વાસ્તવમાં વૈજ્ઞાનિકો માને છે કે ભારત જેવા વોર્મ યાને કે ઉષ્ણ દેશમાં ગરમ દેશમાં આ સૂર્યની ગરમી આપણા માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે। મેજર સોર્સ નો મતલબ થાય છે મુખ્ય સ્ત્રોત। ડ્યુરિંગ રીસન્ટ ટાઈમ્સ તાજેતરના સમયમાં ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી। તાજેતરના વર્ષોની અંદર ગુજરાતની અંદર આ કુદરતી સ્ત્રોતનો ફાયદો લેવા માટે ન્યુમરસ યાને કે અસંખ્ય પ્રયોગો કરવામાં આવી રહ્યા છે। ધ હીટ ફ્રોમ ધી સન રેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી। આ સૂર્યની ગરમીને ઇલેક્ટ્રિસિટી યાને કે વીજળીમાંનો ઉપયોગ કરવા માટે યુટિલાઇઝ યાને કે ઉપયોગ કરવા માટે આજકાલ એનો પ્રયોગ થઈ રહ્યો છે। પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ, સોલર હીટર્સ, સોલર બેટરીઝ એટસેટ્રા। અહીંયા એટસેટ્રાનો મતલબ થાય છે વગેરે વગેરે। લોકોએ સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરી વગેરે અને એ ઉપરાંત બીજી ઘણી બધી બાબતો, સોલર પેનલ્સ જે આજકાલ લોકોના ધાબા ઉપર જોવા મળે છે, એ બધાનો ઉપયોગ હવે લોકોએ ચાલુ કરી દીધો છે। હવે લોકો સમજવા લાગ્યા છે કે હવે આ સૂર્યની ગરમીનો આપણા ફાયદામાં કેવી રીતે એનો વપરાશ કરી શકીએ। આગળ જોઈએ। હેવ યુ નોટિસ્ડ shining glass-like plates on the top of the multi-storied building, hospitals, hotels, factories and offices? શું તમે કોઈ દિવસ ધ્યાનથી જોયું છે, નોટિસ યાને ધ્યાનથી જોયું છે કે મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ એટલે કે બહુમાળી ઇમારતો, હોસ્પિટલ, હોટલ, ફેક્ટરી અને ઓફિસના ટેરેસ પર ચમકતી ગ્લાસ લાઈક યાને કે કાચ જેવી દેખાતી કેટલીક પ્લેટ્સ તમને દેખાશે, શાઇનિંગ યાને કે ચમકતી। ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધી સન। આ ડિવાઇસ યાને સાધન, આ સાધન સૂર્યના કિરણો, રેઝ યાને કિરણો માંથી એ એનર્જી ખેંચે છે, એનર્જી પ્રાપ્ત કરે છે, ભેગી કરે છે। This energy is converted into heat અને આ ઉર્જાને ગરમીમાં રૂપાંતરિત કરવામાં આવે છે। The heat produces from solar is used to heat water। હવે આ જે ગરમી જે છે સૂર્યની એને પાણીને ગરમ કરવા માટે વાપરવામાં આવે છે। તો આપણે ઘણીવાર તમે જોયું હશે ઉત્તરાયણ પર આપણે ધાબા પર જઈએ અને ઘણા બધા ધાબા પર આપણે ગોળ ડ્રમ જેવું આકારનું કંઈક સાધન જોઈએ છે, ઉપર એક નાનકડી કહેવાય ને કે સ્લોપવાળી ગ્લાસની પ્લેટ જોઈએ છે। તો દોસ્તો એ સોલર હીટર છે અને એનાથી આખો દિવસ આપણા ઘરમાં પાણી ગરમ આવી શકે છે। આગળ જોઈએ।
this water આ પાણી then એટલે પછીથી is put to varied use such as bathing cooking cleaning washing drinking and so on અને પછીથી આ ગરમ પાણીનો ઉપયોગ આપણે બધા ઘણી બધી બાબતોમાં કરી શકીએ છીએ જેમ કે બેધિંગ એટલે સ્નાન કરવા માટે કુકિંગ એટલે રાંધવા માટે ક્લીનિંગ એટલે સફાઈ કરવા માટે વોશિંગ યાને કે ધોવા માટે ડ્રિંકિંગ એટલે કે પીવા માટે એન્ડ સો ઓન એટલે બીજી ઘણી બધી રીતેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધી સોલર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ ઓફિસિસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ તો દોસ્તો આ જે એનર્જી છે યાને કે ઉર્જા છે કે જે સૂર્યના કિરણોમાંથી નીકળે છે એનો આપણે ઘણી બધી બાબતોમાં અન્ય રીતે બી ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે આપણા ઘર આપણી ઓફિસ અને આપણી સ્ટ્રીટ્સ યાને કે શેરીઓને ઇલ્યુમિનેટ કરવા માટે યાને કે એને પ્રજ્વલિત કરવા માટે એને પ્રકાશિત કરવા માટે બલ્બ દ્વારા એને પ્રકાશિત કરવા માટે ઉપયોગ કરી શકાય છે There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. દોસ્તો ગુજરાતમાં કેટલાક એવા શહેરો છે અને કેટલાક એવા વિસ્તારો છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે રાતના સમયે સ્ટ્રીટ્સ યાને શેરીઓને પ્રકાશિત કરવા માટે સોલર લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે તમે પણ જોજો હવેથી કે કોઈ પણ જગ્યા પર થાંભલો હોય અને એની ઉપર નાનકડી આટલી એમથી પ્લેટ મૂકેલી હોય તો એ સોલર લાઇટ જ હોય અને એ જ્યારે જુઓ ત્યારે આ લેસનને તમે જરૂરથી યાદ કરજો આગળ જોઈએ Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into blessing. આવા ઇનોવેટિવ યાને કે સુધારાવાદી વિચારોને અમલમાં મૂકીને અને સખત મહેનતને અમલમાં મૂકીને વૈજ્ઞાનિકોએ જે શ્રાપ હતો એને આશીર્વાદમાં ફેરવી નાખ્યો છે બેન યાને શ્રાપ અને બ્લેસિંગ યાને કે આશીર્વાદ અને જોઈએ દોસ્તો લાસ્ટ પેરેગ્રાફ મેન હેઝ ટેકન ઓફ હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ્ડ વેરીડ ways of producing energy from different sources માનવીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી ની મદદ લીધી છે અને અલગ અલગ સ્ત્રોતો એનર્જીના યાને કે ઉર્જાના સ્ત્રોતોને વિકસિત કર્યા છે ડેવલપ્ડ યાને વિકસિત કર્યા છે The sun is a source of abundant energy અહીંયા abundant નો મતલબ થાય છે વિપુલ પ્રમાણમાં દોસ્તો સૂર્ય એ ઉર્જાનો વિપુલ પ્રમાણમાં ઉર્જાનો સ્ત્રોત છે આ આપણે વિચારે કે બહુ ગરમી લાગે છે બહુ ગરમી લાગે છે પણ સૂર્ય ઉર્જાનો પણ એના બધા ઉપયોગ આપણે કરી શકીએ લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી તો આપણે આશા રાખીએ કે આપણે આ સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનીએ અને દૂર દૂરના આપણા દેશના ગામડાના વિસ્તારોને આપણે ઇલેક્ટ્રિસિટી પહોંચાડી શકીએ રિમોટ યાને દૂર દૂરનો વિસ્તાર ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ ઇઝન્ટ ઇટ આ ખરેખર આશાનું કિરણ છે ખરું છે કે નહીં તો દોસ્તો આ લેસન તમને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ લેસનનો લાભ માત્ર તમે એકલા ન લેતા તમારા તમામ ધોરણ 8 ના મિત્રોને આ વિડિયો શેર કરજો અને આવા સુંદર સુંદર વિડિયોનો લાભ લેવા માટે આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દોસ્તો થેન્ક યુ વેરી મચ